વાપી જીઆઈડીસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાઇપના ગોડાઉનમાં થ્રી વ્હીલ ટેમ્પો પલટી જતા ટેમ્પામાં સવાર યુવકનું કરુણ મોત નીપજ્યું હતું જોકે સમગ્ર ઘટનામાં ક્યાંક ગોડાઉન માલિકની લાપરવાહી તો ક્યાંક યુવકનું સ્વચ્છંદપળું તેને મોતના મુખમાં ધકેલવા નિમિત્ત બન્યું હોવાનું જાણવા મળ્યું છે વાપી જીઆઈડીસી વિસ્તારમાં સરદાર ચોક નજીક ઓમ પાઇપ એન્ડ સ્ટીલ ટ્રેડર્સ નામના પાઇપના ગોડાઉનમાં બપોરે એસએમ એન્ટરપ્રાઇઝ નામની પાઇપ ફિટિંગ્સનું કામ કરતી પેઢીમાંથી થ્રી વ્હીલર ટેમ્પો પીવીસીના ઇન્ડસ્ટ્રીયલ પાઇપ ભરવા આવ્યો હતો જે ટેમ્પો સાથે એસએમ એન્ટરપ્રાઇઝમાં કામ કરતો દિલીપ વર્મા નામનો ચોવીસ વર્ષીય યુવક પણ પાઇપ ભરાવવા માટે સાથે આવ્યો હતો ટેમ્પોમાં પાઇપને લોડિંગ કર્યા બાદ ટેમ્પા ચાલકે જેવો ટેમ્પો સ્ટાર્ટ કર્યો કે તરત જ ટેમ્પોના ટાયર નીચે આવેલા પથ્થરને કારણે અન્ય કોઈ કારણોસર ટેમ્પો પલટી મારી ગયો હતો અને ટેમ્પોમાં પાછળના ભાગે બેસેલો દિલીપ ગંભીર રીતે થયો હતો ટેમ્પો પલટી મારતા તરત જ ગોડાઉનના માલિક અને અન્ય કામદારોએ ટેમ્પોમાં દબાયેલા દિલીપને બહાર કાઢી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો જ્યાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હોય તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો સમગ્ર ઘટના અંગે હોમ પાઇપ એન્ડ સ્ટીલ ટ્રેડર્સના સની પટેલ એસએમ ટ્રેડર્સના માલિક થ્રી વ્હીલર ટેમ્પોના ડ્રાઈવર રમેશ મોહન વાપી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનને જાણ કરી હતી પોલીસે સમગ્ર ઘટના અંગે અકસ્માત મોત નોંધી મરનાર યુવકના મૃતદેહને સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો જ્યાં પોસ્ટમોર્ટમ બાદ તેમના મૃતદેહને દમણ ખાતે અગ્નિ સંસ્કાર માટે લઈ જવાયો હતો ઉલ્લેખનીય છે કે આ અકસ્માતની સમગ્ર ઘટના ઓમ પાઇપ ટ્રેડર્સના સીસીટીવીમાં કેદ થઈ છે જે જોતા સમગ્ર ઘટનામાં ક્યાં ગોડાઉન માલિકનો ટેમ્પો ચાલકને પણ બેદરકારી અને મરનાર યુવકનું સ્વચ્છંદપણું મોત માટે નિમિત્ત બન્યું છે અને કેટલાક સવાલો સર્જી રહ્યા છે જેમાં તમામ પાઇપ ટેમ્પોમાં એક સાઈડ લોડ કર્યા છે કદાચ પાઇપના વજનથી ટેમ્પો અનબેલેન્સ થયો અને પલટી મારી ગયો કેમ કે ગોડાઉનમાં કોઈ મોટા પથ્થર જોવામાં આવ્યા નહોતા તો ગોડાઉનમાં પાઇપ ભરાવવા માટે દિલીપ એક્ટિવા પર આવ્યો હતો પરંતુ ગોડાઉનના બહાર સો ડગલા દૂર પાર્ક કરી હતી